नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ જિલ્લાના આઉટસોર્સિંગના કર્મચારીઓ છેલ્લા 6 દિવસથી દાહોદ જિલ્લા સેવા સદન ખાતે પોતાની વિવિધ માંગણીઓને લઈને ભૂખ હડતાલ પર ઉતર્યા છે। ત્યારે આઉટસોર્સિંગના કર્મચારીઓ દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરી આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપવા તેમજ મત નહીં અપાવવા માટે પણ શપથ ગ્રહણ કર્યા છે। આંદોલનકારી કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે ગુજરાત સરકાર દ્વારા લાખો યુવાનોને રોજગારી આપવાના દાવાઓ કરી કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ ફિક્સ પગાર માનદ વેતન ઇન્સેન્ટિવ જેવી નીતિઓ દ્વારા નોકરીઓ આપી ખૂબ જ નજીવું વેતન આપી તેનું શોષણ કરવામાં આવે છે અને તેને લઈને કેટલીક માંગણીઓને લઈને જે છેલ્લા 6 દિવસથી તેઓ ભૂખ હડતાલ પર ઉતર્યા છે તેમણે આજે શપથ ગ્રહણ કર્યા। ચલો હું ભારત માતાની સોગંદ ખાઈને પ્રતિજ્ઞા લઉં છું કે गुजरात ना लाखो युवानों नु कॉन्ट्रैक्ट फिक्स पगार आउटसोर्सिंग इंसेंटिव अने मानद वेतन जेवी नीतियों द्वारा तेमज नौकरी माथी काढ़ी मूकवानी धमकीओ आपी शोषण करी गुजरात ना लाखो युवानों ने गरीब ने गुलाम बनावना युवा विरोधी गरीब विरोधी महिला विरोधी भारतीय जनता पार्टी ने क्यारे मत आपीस नहीं। विधानसभानी चूंटणीमां दाहोदना लोकोने जागृत करी सरकार विरुद्ध मतदान करावा भारत माताની સાક્ષીએ પ્રતિજ્ઞા લઉં છું। ભારત માતા કે જય ભારત માતા કે જય